नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। वराड सार्वजनिक हाईस्कूल रायम में आप सौनु हार्दिक स्वागत है। धोरण 12 कॉमर्स में आज थी आपणे अर्थशास्त्र विषय अभ्यास करीशुं। सौ प्रथम अर्थशास्त्र विषय अंगे तमे आम तो सौ जाणकार छो, परंतु धोरण 12 में आपणे कया कया चेप्टरो जोवाना छे तेनी टूंकमां माहिती मेळवीशुं। त्यारबाद अर्थशास्त्र में आलेख चेप्टरनो आपणे अभ्यास करीशुं। तो अर्थशास्त्र धोरण 12 में तमने कुल 11 चेप्टर धोरण 12 में भणवामां आवशे, जेमां प्रथम चेप्टर छे अर्थशास्त्र में आलेख, त्यार पछी वृद्धि अने विकासना निर्देशको, त्यार पछी तीजू छे नाणुं अने फुगाओ, चौथू बैंकिंग अने नाणाकीय नीति, त्यार पछी भारत देशमां प्रवर्ती गरीबी, बेरोजगारी, भारतनी वस्ती, कृषि क्षेत्र, विदेश व्यापार अने उद्योग क्षेत्र अने भारतीय अर्थतंत्रना नूतन प्रश्न, आ तमाम प्रकरणों आपणे स्टेप बाय स्टेप एक पछी एक आपणे अभ्यास करीशुं। सौ प्रथम आजे आपणे प्रथम चेप्टर अर्थशास्त्रमां आलेखनो अभ्यास करीशुं। बराबर, तो अर्थशास्त्रना आलेख चेप्टरमां आपणे सौ प्रथम एक ज सीम्पल चेप्टर छे, खूब ज तमे अभ्यास में वारंवार तमारे धोरण 9-10 में भणवामां आवी ज गयुं छे। आलेख आलेख विशे तमे सौ परिचित ज छो। बराबर, आलेख में स्तंभ आकृति आवी सके, बराबर, त्यार पछी स्तंभ आकृति में पेटा प्रकार पड़े, ते बधा तमे सौ शीखेला ज छो। बराबर, तो एना विशे जोवानुं छे। तो आखा चेप्टर में आपणे आलेखनो अर्थ जोईशुं, आलेखना प्रकार जोईशुं, बराबर, अने अर्थशास्त्रना अभ्यास में टेक्नोलॉजीनो उपयोग छेले आपणे जोईशुं। तो आपणे प्रस्तावनाथी चेप्टरनी शरूआत करीए छे। चेप्टरनी शरूआत कर्या पहेला आप सौने खास जणावी दो कि आप सौ ज्यारे पण विडियो जुओ छो त्यारे तमारी बुक तमारी साथे राखवानी छे। बराबर, જેથી જ્યારે પણ જરૂર જણાય ત્યારે હું અંડરલાઇન કરવાનું કહીશ, તો એ બુકમાં એ મહત્ત્વનો જ મુદ્દો હશે તો જ અંડરલાઇન કરાવીશ, તો એને ટીક માર્ક કરવાનો રહેશે। બરાબર, અને પૂરા વિડીયો દરમિયાન કોઈ પણ બાબત વિશે તમને ના સમજણ પડે તો તમે મને મેસેજ દ્વારા જણાવી શકો, અને વિડીયો દરમિયાન જે કંઈ પણ હોમવર્ક લખવાનું કહું છું એ તમારે નોટબુકમાં લખવાનું રહેશે। આમ તો થિયરીનો વિષય છે એટલે બહુ પ્રશ્ન રહેશે નહીં હોમવર્કનો, પરંતુ ચેપ્ટર પૂર્ણ થતાં જે કંઈ પણ સવાલ લખવા કહીશ તે તમારે નોટબુકમાં લખવાના રહેશે, અને ઇમ્પોર્ટન્ટ હશે એ હું ટીપમાં બુકમાં ક્લાસ ચલાવતી વખતે કરી દઈશ। બરાબર, તો પ્રશ્નાવનાથી આપણે શરૂઆત કરીએ। અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનની બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે અને તેનું વિશ્લેષણ કરવામાં પણ આવે છે। અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેંકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થતું હોય છે। એટલે અહીં એવું કહેવા માગે છે કે આપણા દેશમાં બનતી રાજ્ય, બેંકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની વિવિધ માહિતીઓ અને આંકડાઓનું અર્થશાસ્ત્રમાં વિશ્લેષણ થતું હોય છે। જ્યારે નિષ્ણાંતો દ્વારા ઘટનાઓ અને તેના વિશ્લેષણની ચર્ચાઓ થાય છે ત્યારે સામાન્ય વ્યક્તિઓને તેમાં રસ પડતો નથી, પરંતુ જ્યારે આવી ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો અને પ્રજાએ સમજવા જેવા અર્થતંત્રમાં ફેરફારો ચિત્રો દ્વારા વ્યક્ત થાય તો સામાન્ય પ્રજાનું પણ ધ્યાન દોરાય છે। દાખલા તરીકે 2017માં જ્યારે આપણા દેશમાં GST લાગુ કરવામાં આવ્યો, તમને બધાને સૌ પરિચિત જ હતો, ધોરણ 11માં એકાઉન્ટમાં આપણું GST વસ્તુ અને સેવા કર ચેપ્ટર આવ્યું છે, જેમાં તમને GST શરૂઆત 1 એપ્રિલ 2017 થઈ એવું તમને શીખવવામાં આવેલું। તો જ્યારે GST લાગુ પડેલો ત્યારે એમ કોઈને બહુ રસ ન હતો, પરંતુ જ્યારે સરકારે GST બહાર પાડ્યું ત્યારે પ્રજાને સમજવા માટે એને ચિત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવેલું, પેપરોમાં, ટીવીઓમાં, ન્યૂઝ દ્વારા GST અલગ અલગ બાબતો દર્શાવવામાં આવી હતી, જેથી બધાને એમાં રસ પડ્યો અને બધા એનાથી જાણકાર બન્યા। તો આવા વિશ્લેષણ માટે ખાસ કરીને બે પ્રકારના ચિત્ર દોરવામાં આવે છે, એક આકૃતિ અને બીજો આલેખ। બરાબર, જ્યારે પણ આપણને અર્થશાસ્ત્રમાં
के सरकार कोई पण महत्वनी माहिती अर्थ देशना अर्थतंत्रने लगती आपे त्यारे ते बे स्वरूपे रजू थाय, एक तो आकृति स्वरूपमां अने बीजुं आलेख स्वरूप। तो सौ प्रथम आपणे पहेला आकृति अंगे अभ्यास करशुं अने त्यारबाद सेकंड नंबर पर आपणे आलेख विषे जोईशुं। बराबर, तो आकृति अने आलेखनो अर्थ। आंकड़ाशास्त्रनी दृष्टिए आकृति अने आलेखो जुदा जुदा प्रकारना चित्रो छे, तेना उपयोग जुदा जुदा कारणोसर થતા હોય છે। અર્થશાસ્ત્રમાં પણ આકૃતિ અને આલેખોનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે। તેમાં પહેલું આકૃતિ, સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ આકૃતિ કરે છે। આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી। એટલે કે આકૃતિ દોરી હોય તો કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પણ દોરી શકે, એના માટે બહુ વધારે પડતા જ્ઞાનની જરૂર નથી। આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે પણ માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે જ્યારે પણ આપણી માહિતી કેવી હોય, અસતત હોય। અસતત અને સતત માહિતી વિશે ધોરણ 11માં તમે શીખેલા જ હશો। બરાબર, તો અસતત માહિતી હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે। બીજા શબ્દોમાં કહીએ તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે। તેને દોરવા કે સમજવા માટે સામાન્ય જનને સમજવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી। બરાબર, આકૃતિના ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા માટે પણ કરતી હોય છે। રાજ્યની માહિતી આપવા, સામાજિક સંસ્થાઓ જાગૃતિ ફેલાવવા માટે પણ આકૃતિનો ઉપયોગ કરતી હોય છે। એટલે કે અલગ અલગ ક્ષેત્રો પોતપોતાના હેતુ માટે આકૃતિનો ઉપયોગ કરતા હોય। તમે ટીવી પેપરોમાં એડવર્ટાઇઝમેન્ટ જો તો વિવિધ આકૃતિઓનો ઉપયોગ કરીને તમને એડવર્ટાઇઝમેન્ટ બતાવવામાં આવે છે। તો એના માટે કોઈ આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી। અહીંયા આંકડાશાસ્ત્ર શબ્દ એટલા માટે વારંવાર આવે છે કારણ કે આલેખ અને આકૃતિ એ આંકડાશાસ્ત્ર સાથે સીધો સંબંધ ધરાવે છે। આંકડાશાસ્ત્રમાં તમે આખું ચેપ્ટર શીખ્યા હશો 11માં આલેખવાળું। બરાબર, એટલા માટે અહીંયા આંકડાશાસ્ત્રનો ઉપયોગ શબ્દનો પ્રયોજન થાય છે। હવે બીજા નંબર પર આપણે જોઈશું આલેખ। આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી। જ્યારે માહિતી સતત આવૃત્તિમાં દર્શાવવાની હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે। સતત આવૃત્તિમાં અપાયેલી માહિતી સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, ઉપયોગ કરવો પડે છે। વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવતો હોય છે। આલેખ દોરવા માટે કે સમજવા માટે આંકડાશાસ્ત્રને જ્ઞાનની જરૂર બને છે। હવે આલેખ તમે ત્યારે જ દોરી શકો જ્યારે તમે ધોરણ 9માં કે 10માં ગણિત શીખ્યા હોય આંકડા અંગેનું જ્ઞાન, અથવા તો ધોરણ 11માં આંકડાશાસ્ત્ર શીખ્યા હોય તો જ તમને આલેખ દોરતા આવડતું હોય। બરાબર, અહીંયા તમને આપવામાં આવ્યું છે કે એક્સ અને વાય ધરી, તો હવે એક્સ અને વાય ધરી એટલે તમે આંકડાશાસ્ત્ર જો શીખ્યા હોય, ગણિત શીખ્યા હોય, તો તમને એક્સ અને વાય ધરી વિશે તરત જ ખબર પડી જાય। પણ જો આપણે આ જ એક્સ ધરીને વાય ધરી ધોરણ 3 કે 4ના છોકરાઓને પૂછ્યું હોય તો એમને ન ખબર પડે, કારણ કે એમને આ વિશે, આલેખ વિશે શીખ્યા ન હોય। બરાબર, તો આપણે આ રીતે આલેખ દોરીએ છીએ એમાં એક્સ ધરી કઈ અને વાય ધરી કઈ એ તમને ખબર હોવી જોઈએ। આને કહેવાય એક્સ ધરી, આને કહેવાય વાય। બરાબર, આ સર્વસામાન્ય બાબત છે, બધાને જ ખબર હોવી જોઈએ। તો એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા ચતુર્થાંશમાં ક્વાર્ટર્સમાં એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે અને ચોક્કસ સ્કેલમાં વિના દોરવો અશક્ય બને છે। સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે। હવે ગ્રાફ પેપર એટલે તમને બધાને ખબર જ છે, બરાબર, લીલા કલરનું કાગળ અથવા બ્લુ કલરનું કાગળ આવે, બરાબર, એમાં આ રીતના લીટાઓ હોય નાના, અને તેમાં આપણે આલેખ દોરતા હોય છે માપ કરીને। આલેખનો ઉપયોગ સંશોધનકાર દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે। સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી। તમે પેપરોમાં કોઈ દિવસ જોયું કે આ રીતે તમને આલેખ દોરીને આપ્યો હોય? બરાબર, જે આપણે આલેખ શીખ્યા 11માં, આવો આલેખ તમે કોઈ દિવસ પેપરોમાં કે ન્યૂઝ ચેનલમાં જોયો? ના, નથી જોવા મળતો। આલેખનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણ એટલે કે તમે ઊંડા અભ્યાસ કોઈ બાબત વિશે કરતા હોય કે કોઈ સંશોધનકાર હોય તે
તે વધારે કરતો હોય છે. અત્યારે તમે ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરી રહ્યા છો, 11-12 એ ઉચ્ચ શિક્ષણ કહેવાય, બરાબર? તો એમાં તમે ઉપયોગ કરો, કોલેજ લેવલે પણ ઉપયોગ થાય છે. તો હવે અસતત આવૃત્તિનું ઉદાહરણ અહીં આપવામાં આવ્યું છે, તેના આધારે અને નીચે સતત આવૃત્તિ ઉપર આવી ગયો ને, કે આકૃતિ હોય તો તમે સતત સોરી અસતત આવૃત્તિ વિતરણ હોય તો તમે આકૃતિનો ઉપયોગ કરવાનો, અને સતત આવૃત્તિ વિતરણ હોય તો તમે આલેખનો ઉપયોગ કરી શકો. એનો મતલબ અસતત આવૃત્તિ હોય તો તમે આકૃતિનો ઉપયોગ કરી શકો, અને જો સતત આવૃત્તિ વિતરણ હોય તો તમે આલેખનો ઉપયોગ કરી શકો, બરાબર? આમાં તમારે આલેખનો ઉપયોગ કરવો પડે, બરાબર? આપણે આવૃત્તિ જોઈએ. અસતત આવૃત્તિ વિતરણમાં કિંમત અને માંગની એકમ એકમમાં આપી છે. હવે કિંમત અને માંગ એના વિશે તમે પરિચિત હશો, 11મામાં અર્થશાસ્ત્રમાં તમને આવી ગયું છે. વસ્તુની કિંમત અને માંગ વચ્ચે સીધો સંબંધ છે. જો વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે, વિરુદ્ધ સંબંધ છે, બરાબર? વસ્તુની કિંમત વધે તો વસ્તુની માંગ ઘટે. જો 1 રૂપિયાની વસ્તુ હતી, બરાબર, વસ્તુની કિંમત કેટલી હતી? 1 રૂપિયા, તો એની માંગ 100 એકમની હતી. જેવી વસ્તુની કિંમત વધી તેવી વસ્તુની માંગ કેવી થઈ ગઈ? ઘટી. એટલે કે વસ્તુની કિંમત 1:2 થઈ, એટલે કિંમત શું થઈ? વધી. ત્યારે વસ્તુની માંગ 100ની જગ્યાએ કેટલી થઈ ગઈ? 80, એટલે કે વસ્તુની માંગ એકમમાં ઘટી. એટલે બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. વસ્તુની કિંમત વધે, બરાબર, ભાવ વધારો થાય તો એના માંગ કેવી થાય? ઓછી. એટલે આને કેવો સંબંધ કહેવાય? વ્યસ્ત સંબંધ કહેવાય, બરાબર? આ પણ 11 અર્થશાસ્ત્રમાં તમને ધોરણ 11માં આવી જ ચૂક્યું છે, બરાબર? હવે આપણે જોઈએ તો વસ્તુની કિંમત 1:2, 2:5, 5:7, 7:10 થઈ. જેમ જેમ વસ્તુની કિંમત વધતી ગઈ, બરાબર, તેમ તેમ વસ્તુની માંગ કેવી થઈ? ઘટતી ગઈ, બરાબર? પહેલાં એકમે 100 એકમની માંગ હતી 1 રૂપિયાએ, પણ એ જ વસ્તુનો ભાવ જ્યારે 10 થઈ ગયો ત્યારે એની માંગ 10 રૂપિયા જ 10 એકમની જ રહી. તો આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ કહેવાય. હવે સતત આવૃત્તિ વિતરણનું ઉદાહરણ તમને આપ્યું છે. સતત અને અસતત વચ્ચે ફેર એટલો જ કે અસતત આવૃત્તિ વિતરણમાં તમને જે વધવાનો કે ઘટવાનો દર હોય એ ચોક્કસ હોતો નથી. પહેલાં 1માંથી 2 થયા, 2માંથી સીધા કેટલા થઈ ગયા? 5 થઈ ગયા, બરાબર? 5 થી 7, 7 થી 10, કંઈ નક્કી નહીં કેટલા વધે કેટલા ઘટે. જ્યારે સતત આવૃત્તિ વિતરણમાં એ જે છે એ કેવું જોવા મળે? સરખું, કે પહેલાં 10 થી 20નો વર્ગ છે, પછી 20 થી 30, 30 થી 40. તો આ કેવું કહેવાય? સતત આવૃત્તિ વિતરણ કહેવાય. ભાવ સંખ્યા પણ જુઓ, સતત ઘટતી છે. તો અહીંયા આવકનો વર્ગ અને લોકોની સંખ્યા, કે 10,000 થી 20,000 આવક ધરાવતા લોકો કેટલા? 500. 20 થી 30 આવક ધરાવતા વર્ગો કેટલા? 300, બરાબર. 30 થી 40 વાળા 100, બરાબર. એવી રીતે ગુણ વિદ્યાર્થીઓ માટે આપ્યું છે, કે 10 થી 19 ગુણ મેળવવાવાળા 50, 20 થી 29 ગુણ મેળવવાવાળા 30, અને ત્યાર પછી છેલ્લું છે 30 થી 39 ગુણ મેળવવાવાળા 10. આપણે અર્થશાસ્ત્રમાં આ જ કેટેગરીમાં બધાએ આવી જવાનું છે, બરાબર. આપણે આરામથી 100માંથી 50 ઉપર માર્ક્સ તો આરામથી બધાના આવી જ જશે, એવી આપણે તૈયારી કરીશું. હવે અર્થશાસ્ત્રમાં આલેખ અને આવૃત્તિ બંનેનું મહત્ત્વ. તો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ નીચે મુજબ દર્શાવી શકાય છે. પહેલું, સામાન્ય રીતે અઘરો અને અટપટા લાગતા અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ, કે આલેખ અથવા આકૃતિથી મહત્ત્વ એનાથી આપણને શું ફાયદા થાય? તો પહેલું તો આપણને જે અટપટો કે અઘરો લાગતો વિષય છે એ કેવો બની જાય? સરળ. ત્યાર પછી કેટલાક પરિબળો ને જુદા જુદા વર્ષના વલણ અને સહેલાઈથી એક જ, આપણે ઉપર જોયું જુદા જુદા વર્ષની માહિતી આપણે એક જ આકૃતિમાં બતાવી શકીએ. વિવિધ ક્ષેત્રમાં થતા ફેરફારો આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ. ત્યાર પછી ચોથું, અર્થશાસ્ત્રના કેટલાક પરિબળો માટે વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો અને સમયગાળા વચ્ચે સરખામણી આપણે સહેલાઈથી કરી શકીએ છીએ. પાંચમું, અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા માટે પાછળ લખનાર અને વાંચનારનો સમય બચી શકે. આપણે બધી થિયરી જ આપી હોય તો આપણને વાંચવાનો કંટાળો આવે, વાંચવામાં સમજ પણ ઓછી પડે, પરંતુ એ જ વસ્તુ આપણને આકૃતિ દ્વારા બતાવી હોય તો આપણે સરળતાથી સમજી શકીએ, બરાબર. તો આ અર્થશાસ્ત્રના આલેખોનો
महत्व छे। हवे छेल्लो मुद्दो મહત્વમાં આવ્યો છે કે અર્થશાસ્ત્રમાં કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિના આલેખની મદદથી સમજવામાં સરળ બને છે, જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણની આકૃતિ। તમે માંગ અને પુરવઠાની આકૃતિ તમે જોઈ હશે, વસ્તુની કિંમત જેમ જેમ વધે, વસ્તુની કિંમત તેમ તેમ વસ્તુની માંગ પણ કેવી થતી જાય, વધતી જાય, તેના અંગેના આલેખો તમે જોયા છે વસ્તુની માંગ અને પુરવઠાના 11મો, બરાબર। તો એ આપણને સમજવામાં એમાં સરળ પડે। માંગ અને પુરવઠાની વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ તેમજ માલની માંગની મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલો આકૃતિ દ્વારા આપણે ધોરણ 11માં શીખેલા, અને સમગ્રલક્ષી પરિબળોને થતા વલણો સામાયિક સહાયની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે, જેમ કે ખેતી ક્ષેત્રમાં ઉટા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો, કે કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો તથા વલણો સામાયિક શ્રેણી વડે શોધી શકાય છે, અને લાંબા ગાળા તથા ટૂંકા ગાળાના પરિવર્તનો આલેખો દ્વારા આપણે રજૂ કરી શકીએ। હવે આમ તો તમને બધાને આવડતો જ હશે આલેખ દોરતા કે આકૃતિ દોરતા, બરાબર, પરંતુ તેને ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો અહીં તમને બતાવવામાં આવી છે, તો એનો આપણે અભ્યાસ કરી લઈએ। તો આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો,